લોકો બાબુ શહીના પાપે ભ્રષ્ટાચારનો ભોગ બનતા હોય છે નાના મોટા સરકારી કાર્ય કરાવવા માટે ઉપરથી નીચે સુધી પૈસા ખવડાવવા પડે છે સિસ્ટમની આ માયાજાળથી સામાન્ય નાગરિકો જ નહીં પરંતુ રાજવી પરિવાર પણ સુરક્ષિત રહી શક્યો નથી તેમ કહેવાનું મન થાય તેવો ઘટનાક્રમ સામે આવ્યો છે રાજકોટના રાજવી પરિવારના રણસૂર્ય વીરસિંહ ઝાડેજા ભૂતકાળમાં જાડેજાએ તેમની પાસે દસ કરોડ રૂપિયાની લાંચ માગી હોવાનો ધડાકો મીડિયા સમક્ષ કરતા ખળભળાટ થયો છે રણસૂર્યવીરસિંહ જાડેજાએ મિલકત સંબંધિત પ્રકરણમાં તેમની તરફેણમાં હુકમો આપવા બે હજાર ચૌદથી અધિકારીઓ લાંચ માંગતા હોવાનો આરોપ પણ લગાવ્યો છે સમગ્ર ઘટનાક્રમને કારણે અધિકારીઓનો કથિત ભ્રષ્ટાચાર ચર્ચાસ્પદ બન્યો છે જામનગરમાં જામ્યુકો તથા આરોગ્ય શાખા દ્વારા સીરો સર્વે હાથ ધરવામાં આવ્યો છે જે અંતર્ગત રેન્ડમલી અઢારસો લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવશે જેના આધારે કોમ્યુનિટી ટ્રાન્સફર તથા હર્ડ ઇમ્યુનિટી અંગે સચોટ અનુમાન લગાવી શકાશે આ માટે એકસો પચાસ લોકોની ટીમ તૈયાર કરવામાં આવી છે જામનગરના રણમલ તળાવમાં સ્પોટબિલ્ડ ડક પ્રજાતિના ત્રીસથી વધુ પક્ષીઓના મોત નિપજતા તંત્ર દોડતું થયું છે તંત્ર દ્વારા પક્ષીઓના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા છે લાખોટા નેચર ક્લબ દ્વારા પક્ષીઓના પોસ્ટમોર્ટમ સહિત આ ઘટના અંગે તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે તેમજ તળાવમાં આસપાસની હોસ્પિટલો દ્વારા ઠલવાતા બાયોમેડિકલ વેસ્ટને કારણે પણ પક્ષીઓના મોત થઈ શકે તેવી સંભાવના તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે